દાદલ પરિવાર ને આંગણે રૂડો જયારે અવસર છે ત્યારે વર્ષો પેલા નરેશ મામા ઈશ્વરદાનભાઈ ના અવાજમાં અને આપણી કાઠિયાવાડની એક આખી લોક સંસ્કૃતિ કાઠી સમાજની ક્ષત્રિયોની એક લોક સંસ્કૃતિની એક વાત લઈ એક એમણે પિક્ચર ડોક્યુમેન્ટ તૈયાર કરેલું અને એમાં આપણા બધા ભાતીગળા ગીતો એમણે રજૂ કરેલા ઈશ્વરદાનભાઈએ પણ એમાં ગીતો ગાયા હતા સમાજમાં બાબુ
આજે બધા ગીતો પછી વાર્તા રજૂ કરતા હોય, સપા ખરા રજૂ કરતા હોય, ગીતો આપણી લોક સાહિત્યની વાતો. પણ દિલમામા, બે વર્ષ પહેલા યુટ્યુબમાં એક ગીત મેં રજૂ કર્યું આપણા સમાજનું, આપણા બધા જે સમાજોમાં એક ગવાતા બધા ગીતોમાંનું એક ગીત, અને ખૂબ જ લોકપ્રિય બન્યું. અમારો વરરાજો ખૂબ પ્રિયભાષી છે. મારા તે વીરની અનિરુદ્ધ ભાઈ વીરની પોપટ સરખી બોલી પંખી પ્યારા લાગે માણારા પંખી પ્યારા લાગે માણારા મારા તે વીરની પોપટ સરખી બોલી પંખી નજીકના સંબંધ હોય, આપણામાં મામા ફૂઈમાં સંબંધ થાય, નજીકના સંબંધો હોય, વરરાજો જવાબ આપે છે. આ મોડું થયાનું કારણ શું છે? મારા તે વીરને ગૌતમ મામાએ પૂછ્યું ભાણેજ કેમ મોડા માણારા ભાણેજ કેમ મોડા માણારા. હવે શું કહે છે? નડાલા ગામ તૈયારી થતી હોય એટલે માતાઓ બહેનો છે એ જાનૈયાઓ ને એમ કે તમે સૌ ડાયા થઈ ટાકડા આગા ફોડજો, હાચા ખોટા જે હોય તે દૂર ફોડજો. ઢોલીના માથામાં રૂપિયા મારતા નહીં, હથરા છે ને રેજો. તમે સૌ ડાયા થઈને રેજો રે, સૌ ધીરા થઈને રેજો રે, આપણે જાઉં વેવાયુ કે ફાધર જાય છે. આપણે જાઓ
એનું માનતા હોય એનું નામ લઈને સંબોધન કરે. ઘણી બધી દહેજ ની ક્લિપો બહાર પડે છે, આટલું અમને આપજો, આટલું મને અમને આપજો, આટલું આપજો એમ ન કે, ક્યારે દીકરી એમ ન કે, હામે નો વેવાય એમ ન કે, બે કપડાની જોડી તમારી દીકરીને વળાવી દેજો, અમે કાંઈ બોલશું નહીં, અમે તમને ભૂંડા નહીં લગાડી, અમે રૂડા લગાડશું.